वंदे मातरम विद्यार्थी मित्रों, आज आपणो विषय छे गणित। एमां आपणे पाठ्यपुस्तक पर जोशुं, पेज नंबर 49-49 पर। अहींया आपणने कीधुं छे वासण भरवानी मजा। तमारो शीशो केटला कप पाणीथी भरी शकाय ते शोधो। तो अहीं छे कप आपेलो छे अने शीशो आपेलो छे। आ शीशो छे ए केटला कपथी भरी शकाय ते आपणे शोधवानुं छे। तो तमे आ तमारी घरे करी शको छो। एक शीशो लेवानो अने एक कप लेवानो अने तमारे बॉटल भरवानी छे। पहला अनुमान करो अने पछी प्रयत्न करो। तो तमारे पहला छे अनुमान करवानुं छे अने पछी आ रीते प्रयत्न करवानो छे शीशो भरवानो अने ए पण कप थी। पछी कीधुं छे हवे अन्य शीशाने ए ज कप थी भरो। क्या शीशामां ઓછું પાણી સમાય છે? તો તમારે અહીંયા બે શીશા લેવાના। એક શીશો છે એ આવો લીધો અને બીજો શીશો છે એ આનાથી અલગ લેવાનો અને એ શીશાને પણ એ જ કપથી ભરવાનું જે પહેલો શીશો ભર્યો હોય। પછી આપણે જોવાનું કે કયા શીશામાં ઓછું પાણી સમાય છે। પછી કીધું છે બીજો શીશો લઈને પ્રયત્ન કરો। કયા શીશામાં સૌથી ઓછું પાણી સમાય છે? તો બીજો શીશો છે એ લઈને પ્રયત્ન કરવાનો કે કયા શીશામાં સૌથી ઓછું પાણી ભરાય છે। પાછળ કીધું છે આપણને સુનેના અને જસપ્રીત રસોડામાંથી જુદા જુદા વાસણ લાવ્યા। તેમની પાસે એક જગ, એક પ્યાલો, એક મગ, એક તપેલી અને એક વાડકી છે। તેઓ એક કપથી દરેક વાસણ ભર્યું। તો જે સુનેના અને જસપ્રીત છે તે રસોડામાંથી જુદા જુદા વાસણ લાવ્યા। તેમાંથી જગ, પ્યાલો, મગ, તપેલી, વાડકી વગેરે જેવા વાસણ લાવ્યા અને આ જે બધા વાસણ લાવ્યા છે તે છે દરેક વાસણ કપથી ભર્યા છે। તો અહીંયા આપણને ચિત્રમાં વાસણ આપેલા છે જગ, મગ, પ્યાલો, વાડકી અને તપેલી। પછી નીચે આપણને કીધું છે અનુમાન કરો કે કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાય છે। તો આપણે અનુમાન કરવાનું છે કે આ ઉપર જે બધા વાસણો આપેલા છે તેમાંથી કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમય બાળકો? સૌથી નાનું વાસણ કયું છે? તો ક્યાં વાડકી? તો આપણે અહીંયા લખીએ વાડકી। પછી કીધું છે કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય? તો અહીંયા જે વાસણ આપેલા છે એમાં કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય? સૌથી મોટું વાસણ કયું છે બાળકો? તો કે તપેલી। તો આપણે અહીંયા લખીએ તપેલી। પછી કીધું છે હવે તમે તમારા રસોડામાંથી જુદા જુદા વાસણો લાવો, દરેક વાસણને એ જ કપથી ભરો। તો તમારે તમારા રસોડામાંથી જુદા જુદા વાસણ લેવાના છે અને એ જ વાસણને કપથી ભરવાના છે। આવો પ્રયત્ન કરવાનો છે। દરેક વાસણમાં જેટલા કપ પાણી સમાય તે સંખ્યા ગણો। એટલે કે જે વાસણમાં જેટલા કપ પાણી સમાય છે તે કપની સંખ્યા આપણે ગણવાની છે। પહેલાં અનુમાન કરો અને પછી જાતે કરો। એટલે કે પહેલાં આપણે બધું અનુમાન કરવાનું છે અને પછી પ્રયત્ન કરવાનો છે। પછી નીચે આપણને કીધું છે તમે ઉપયોગમાં લીધેલું વાસણ અને વાસણ ભરવા માટે થયેલા પાણીના કપ। તો અહીંયા આપણને વાડકી આપેલી છે તો એક વાડકી ભરવા માટે આપણે કેટલા પાણીના કપ થાય? તો એક વાડકી માટે બે કપ થાય। તો આપણે અહીંયા લખીએ બે કપ। પછી વાડકી પછી આપણે લઈએ
प्यालो, तो अहीं लखीए प्यालो। अने प्यालो भरवा माटे केटला कप पानी ना जोईए, तो के त्रण कप, तो आपणे अहीं लखीए त्रण कप। प्याला पछी आपणे बीजुं वासण लईए, आपणे मग लईए अहीं, तो मग भरवा माटे આપણે કેટલા કપ પાણીના જોઈએ, તો કે ચાર કપ, તો આપણે અહીંયા લખીએ ચાર કપ। પછી પાછું ઉપયોગમાં એક વાસણ લેવાનું છે અને આપણે જગ લઈએ, અહીંયા લખીએ જગ, તો જગ ભરવા માટે આપણે કેટલા પાણીના કપ થાય બાળકો, તો કે આઠ કપ। આઠ કપ આપણે જગમાં નાખીએ ત્યારે જગ ભરાય, તો આપણે આવો પ્રયત્ન કરવાનો છે અને પછી લખવાનું છે। સામેના પેજ ઉપર આપણને કીધું છે, જેમાં વધુ પાણી સમાય તેના ફરતે ગોળ કરો। તો અહીંયા આપણને આપેલું છે એક ડોલ અને મગ અથવા તો કપ, તો આમાંથી સૌથી વધુ પાણી શેમાં ભરાય બાળકો, કઈ વસ્તુ મોટી છે, તો કે ડોલ, તો એમાં સૌથી વધારે પાણી સમાય, આ બંને વસ્તુ કરતાં આમાં પાણી વધારે સમાય, તો એના ફરતે આપણે ગોળ કરીશું। પછી નીચે આપેલું છે મગ એટલે કે કપ અને રકાબી, તો આ બંનેમાંથી સૌથી વધુ પાણી શેમાં સમાય, તો કે કપમાં, કેમ કે રકાબી કરતાં કપ છે મોટો હોય છે, તેની અંદર સૌથી વધુ પાણી સમાય, તો આપણે તેની ફરતે ગોળ કરીએ। પછી આપણને આપેલું છે એક ઘડો અને એક નાનો ઘડો, તો અહીંયા છે એ મોટો ઘડો આપેલો છે અને નાનો ઘડો આપેલો છે, તો બેમાંથી સૌથી વધારે પાણી શેમાં સમાય, તો કે આ ઘડામાં, તો આપણે તેની ફરતે ગોળ કરીએ। પછી નીચે આપણને આપેલું છે એક લોટી અને એક લોટો, તો આ જે છે એ નાનું આપેલું છે અને આ મોટું વાસણ આપેલું છે, તો સૌથી વધુ પાણી શેમાં સમાય બાળકો, તો કે મોટા વાસણમાં એટલે કે લોટામાં, તો આપણે લોટાને ફરતે ગોળ કરીએ અહીંયા। તો બાળકો આ રીતે છે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનો છે। આજે અહીંયા સુધી જ, આગળનું આપણે આગળના વિડીયોમાં જોશું।